મનસુખભાઈ, આ જળક્રાંતિની અંદર જે કંઈ કામગીરી થઈ છે એમાં ચેક ડેમ તળાવ એની અંદર જે કુવા રિચાર્જ અને બોર રિચાર્જ એના વિશે તમે કુવા રિચાર્જ ને બોર રિચાર્જ વિશે થોડુંક વિગતવાર અમને સમજાવો. આમ તો તમે કચ્છમાંથી આવ્યા છો કલ્યાણભાઈ, ત્યારે તમને કહેવાનું કે અમારું અભિયાન 20 વર્ષ થયા, પણ એની પહેલાં છે ને જુદી જુદી સંસ્થાઓ દ્વારા એક કુવા રિચાર્જિંગની ઝુંબેશ હાલી હતી, બરાબર. એમાં ખાસ પહેલ કરી હતી ઓઆર પટેલ અને પ્રેમજી બાપા ઉપલેટાવાળાએ, પછી એમાં સ્વાધ્યાય પરિવાર ફળ્યો, પછી બીજી લોકો પણ અમુક એને પ્રચારક બન્યા ખાલી, બરાબર છે. પણ મેં એના પરિણામો જોયા ને તો એમાં મને મહાવિનાશ દેખાયો. કે મેં કારણ કે હું તો ખેડૂતનો દીકરો છું, 70 ફૂટના કુવામાં ઉતરેલો છું, ચાલુ કુવા ગળાતા હોય ને એવા ઓછામાં ઓછા 25-30 કુવામાં ઉતરેલો છું, કે 10 ફૂટ ગોરાણો તો એની અંદર એની સાઈડ કેવી છે ફરતી, 20 ફૂટ 30 ફૂટ 50 ફૂટ કુવા ગળાતા હોય અમારા ખેતરોમાં સગાવાલાના મામાના, ત્યારે હું ઉતરતા. તો ભૂગર્ભ કેવું છે ને એને પહેલાં સમજવું જોઈએ. વરસાદનું પાણી પડે છે એ પહેલાં માટી ઉપર પડે છે, માટીમાં ચૂસાય છે, પછી માટી પૂરી થઈ પછી નીચે મુરમ આવે, પછી પાણી મુરમમાં જાય છે, મુરમના ઝીણા 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 આપણા વાળ જેવા સ્ત્રોતમાં થઈ અને નીચે મોટા પોલારોમાં જાય છે, બરાબર. એટલે સંપૂર્ણ પીવા જેવું ફિલ્ટર પાણી થઈ જાય છે. કે વરસાદના પાણીમાં તો કાંઈ કચરો હોય જ નહીં, પણ જે ઉપર માટીમાં જે કાંઈ ધરતી ઉપર હોય પડ્યું હોય છે એ બધું ઉપર જ રોકાઈ જાય છે, નીચે કાંઈ જતું નથી, સંપૂર્ણ શુદ્ધ. કે કુવામાં પાણી આવે એ સીધું સંપૂર્ણ વરસાદના પાણી જેવું શુદ્ધ હોય છે. ત્યારે આપણે એ કુદરતી સાયકલથી ઉલટા હાલીને લોકો વરસાદના જે ચા જેવા ડોળા પાણી હતા એના ચારે બાજુ પાઇપ નીકાળી, ક્યાંય તો કુવાની દિવાલો હોય તેમાં કાણું પાડી નાખ્યું, સીધું જવા દીધું, એટલે એમાં કાંકરી અને પાણીની અંદર ઓગળેલી માટી, દ્રાવ્ય માટી, એ બધું જ ગયું. એ બધું ગયું ક્યાં ગયું? સીધું પોલાણમાં ગયું. પછી મેં મારા બાળપણમાં યુવાનીમાં ત્યારે જોયું કે આપણે ધોધમારા ડોળું પાણી જતું મેં બીજાના કુવામાં જોયું. અમારો કૂવો પણ અમે રિચાર્જમાં એ રીતે વેણને કાંઠે હતો, અમે થોડી રેતી નાખેલી પણ એમાંથી ગયું, પણ તો ડોળી પણ જતું હતું. હવે એ પાણી 8 દિવસ પછી બધો કાપ અંદર બેસી ગયો અને ચોખ્ખું થઈ ગયું, અને જ્યારે પછી અમે વપરાશ શરૂ કર્યો ને તો જે પડવાણમાં ગયું એ ડોળું પાણી ગયું અને આવ્યું એ ચોખ્ખું આવ્યું. એટલે ત્યારે મને પ્રશ્ન થયેલો 30 વર્ષ પહેલાં કે તો આ ડોળ આ કાંપ ગયો ક્યાં? તો એ કાંપ બધો પડવાણમાં રોકાઈ ગયો. પછી મેં વિચાર્યું કે એ પડવાનો કઈ રીતના છે? કુવાના પોલારો, ધરતીના પોલારો, એ તો સતત વાંકા ચૂકા, ઊંચા નીચા, અને માણસ બેઠો બેઠો ચાલી જાય ચૂનાના પથ્થરમાં અમારે દરિયાકાંઠે, એવા પોલારો હોય છે, કાળા પથ્થરમાં વધારે વધારે 2 ફૂટનું હોય છે, બરાબર, પોલારો હોય છે, ત્યાંથી લઈને વાળ જેવા હોય. એટલે આપણે શરીરમાં કેમ એક જગ્યાથી ઝેરનું ઇન્જેક્શન મારી દીધું પછી આખા શરીરમાં ફેલાઈ ગયું, પછી તમે ત્યાંથી ત્યાંથી એક ઇન્જેક્શન જેટલું કાઢી લ્યો હોય તો ઝેર નીકળે નહીં, કારણ કે આખા શરીરમાં ફેલાઈ ગયું. એમાં આ કાપ છે ને એ ઝીણામાં ઝીણા પડવાળ સુધી ફેલાઈ ગયું. પછી મને એ પડવાનો પેક થઈ ગયા તો વિશ્વનું કોઈ યંત્ર એ કાપ કાઢી પણ ના શકે, અને ભારત સરકાર ગમે એટલી ગ્રાન્ટથી કે રિલાયન્સ જેવી મોટી કંપની, કોઈ મોટી કંપનીના માલિક નવા પોલારો કુવામાં બનાવી ના શકે, બોરમાં બનાવી ના શકે. એટલે એ ધરતીની કુદરત, જે ધરતીની વ્યવસ્થા છે જળ સંગ્રહ, એને હંમેશને માટે સીલ કરી દેવાનું, પૂરી દેવાનું એ મહાદુષ્કૃત્ય છે. માનો કે આપણે તમારા ગામના બધા ગાળવા કાપી નાખ્યા, પછી આપણને નુકસાન સમજાય તો આપણે ફરી નીથી 2 ગણા વાવી દઈએ, 10 વર્ષમાં એ મોટા થઈ જાય તો એ ભૂલ સુધારી શકાય, પણ કુવામાં ગયેલી માટીની ભૂલ ક્યારેય કોઈ સુધારી ના શકે. અને જેણે જેણે કુવામાં ડોળા પાણી વરસાદના પાણી ઉતાર્યા છે એને બહુ જ ગંભીરમાં ગંભીર, એની ભાવના શુદ્ધ હતી પણ એની પાસે દિશા નહોતી, એટલે ગંભીરમાં ગંભીર ધરતીના પડવાને કદી ના સુધારી શકાય એવી ભૂલ કરી છે. એટલે કુવામાં કે બોરમાં કદી વસ ડોળું પાણી ન નાખવું જોઈએ. તો આજથી 2002માં બગસરા પાસે ખીજડીયા ખારી છે, ત્યાં કાંતિભાઈ ઘાડિયા નામના ખેડૂત, એની વાડીએ અમે પહેલો પ્રયોગ કર્યો. કે શું કર્યું કે ભાઈ હવે પાણી આપણે રોકવું છે, એ ગામમાં મેળ છે જ નહીં તો કરવું શું? તો અમે ત્યાં શું કર્યું કે ઉપલા ખેતરનું પાણી આવતું હતું ને તો અમે 100 ફૂટ લાંબી, 50 ફૂટ પોળી અને 12 ફૂટ ઊંડી ખેત તલાવણી બનાવી, એ પાણીને એમાં ઝીલી લીધું. પછી એના તળિયામાં 15 ફૂટ લાંબી, 15 ફૂટ પોળી, 3 ફૂટ ઊંચી કુંડી બનાવી, ચણી જ લીધી કાયદેસર,
પછી એના તળિયામાં કાણાવાળા પાઇપ નું આખું ચોખ્ઠું ગોઠવી દીધું અને આઠ નો પાઇપ એ કાણાવાળા પાઇપ સાથે જોડી, અઢીના પાઇપ સાથે, અને કુવા સુધી જવા દીધું અને એને કુવા સુધી કનેક્શન આપી દીધું. પછી એ કાણાવાળા પાઇપ ઉપર અમે અવડા લાડવા જેવા પથ્થર એની માથે 6 ઇંચ ગોઠવા, એની ઉપર સ્લેબ ભરવાની જે 20 mm ની કપચી આવે મોટી એ ગોઠવી, એની ઉપર 8 mm ની કપચી ગોઠવી, એની ઉપર થોડી 4 ઇંચ ગ્રીટ ગોઠવી અને એની ઉપર 1 ફૂટ ઝીણી રેતી ભરી દીધી અને આખી કુંડી ભરી દીધી એટલે આ ટેબલ જેટલું અમે ભરી દીધું. એટલે પાણી 3 ફૂટ તો તળિયામાં રોકાય તલાવડીના, એટલે મોટાભાગનો જાડો કામ તો અંદર રોકાઈ જવાનો છે. પછી જે માટી પાણીની સાથે દ્રાવ્ય કામ છે એ આની માથે 1 ફૂટ રેતીમાંથી ગળાઈને જાય ને તો ગાય ભેંસ પી શકે ને બળદ પી શકે ને એવું શુદ્ધ પાણી સીધું કૂવામાં ગયું. અને એ અમારો અનુભવ છે. આ જ વર્ષે 2019માં હું જ્યારે કાંતિભાઈ ગયો કે આપણા કૂવાના પોલારોને જરાય નુકસાન થયું તો કે ના બિલકુલ નથી થયું, હજી યથાવત ખુલ્લા છે. આ અમારો 17 વર્ષનો અનુભવ છે, 18 વર્ષનો. 2002માં કામ કર્યું હતું બરોબર છે, પેલું નહીં, પેલું તો 2001માં કરેલું. હા, એટલે એને તો પાક્કા અમારે 19 વર્ષ થઈ ગયા છે. એટલે 19 વર્ષથી અમારી આ પ્રયોગ સફળ થયો છે. એટલે કોઈ પણ વ્યક્તિ સીધું કૂવાનું પાણી રિચાર્જ કરવું એ ધરતી પરમાત્મા અને દેશનો અક્ષમ્ય અપરાધ છે બરાબર. એટલે ક્યારેય કોઈ કરાય નહીં, કોઈને અધિકાર પણ નથી. એ રાષ્ટ્રીય ગુનો બનાવવો જોઈએ કોઈ ડોળું પાણી નાખે તો. અને આવી રીતે ફિલ્ટર 1 ફૂટ રેતી, બસ પાણીને 1 ફૂટ ઝીણી રેતીમાંથી ગાળો, પછી પણ તમને શંકા જાય કે હજી ડોળું પાણી જાય છે તો ઝીણી કોલસી આવે છે એનું ઉપર 4 ઇંચનું પડ કરજો. ઈથી બારીક હોય છે કે ભાઈ કોલસીમાંથી પછી રેતીમાંથી પછી નીચે અવડી અવડી ગ્રીટમાંથી અને ગ્રીટમાંથી પછી કપચીમાં, કપચીમાંથી પથ્થરમાં, પથ્થરમાંથી નીચે કાણાવાળા પાઇપમાં અને ઈ કનેક્શન કૂવા સુધી દીધો. આ પદ્ધતિ જ ભારતમાં વિશ્વમાં જળ કૂવા રિચાર્જિંગ કરવું જોઈએ. આ સુધી નહોતું ત્યાં. આ અમારી નવી શોધ છે અને અમારો સફળ 18-19 વર્ષનો અનુભવ છે. જે લોકોએ કરવું હોય તો એક ગામ કુવા રિચાર્જિંગની ગુજરાતમાં જો આદર્શ બનશે તો અમે એને સંપૂર્ણ હું ત્યાં ઉભો રહીને માર્ગદર્શન આપીશ. આ રીતે થઈ શકે કુવા રિચાર્જિંગ, અન્યથા થઈ જ ન શકે. મનસુખભાઈ સુવાગ્યા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ.